આજે મહેસાણા વોર્ડ નંબર 8 અંદર હિમાલયા ફ્લેટના સભ્યો અને આગેવાનો દ્વારા કોરોના વેક્સિનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 45 વર્ષીય મોટી ઉંમરના લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી. હિમાલયા ફ્લેટમાં 100 કરતાં પણ વધારે ફ્લેટો આવેલા છે, જેમાં 45 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ જુગલજી ઠાકોર, નટુજી ઠાકોર, જસુભાઈ પટેલ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જુગલજી ઠાકોર દ્વારા કોરોના વોરિયર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુગલજી ઠાકોર દ્વારા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી લેવા અપીલ કરવામાં આવી હતી. મનોજ ઠાકોર, SBN TV ન્યૂઝ, મહેસાણા. વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છો અને કોરોના વોરિયર્સનું સ્વાગત કર્યું છે. આજે મહેસાણા વોર્ડ નંબર 8ની અંદર હિમાલય ફ્લેટની અંદર સમગ્ર ફ્લેટના સભ્યોએ અને આગેવાનોએ નક્કી કર્યું કે આ વેક્સિનનો કાર્યક્રમ ત્યાં આગળ રાખવો. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લગભગ 100 કરતાં પણ વધારે ફ્લેટો છે. એમના 45 વર્ષથી અને અન્ય જે ઉંમરના લોકો જે છે, આજે અહીંયા ખૂબ સરકાર દ્વારા જે કાર્યક્રમ ટીકાકરણનો જે ચાલી રહ્યો એની અંદર ખૂબ મોટા પાયે અહીંયા લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. એની અંદર જે લોકો કોરોના વોરિયર્સ હતા, ફ્રન્ટલાઇનર હતા, એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે આ જ વિસ્તારના કાઉન્સિલરો પણ હાજર રહ્યા, સોસાયટીના રહીશો પણ હાજર રહ્યા, પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા અને જે લોકો ટીકા વેક્સિન લેવા આવ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયા ટીકાકરણ કરાવી રહ્યા છે. અને જે પ્રમાણે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહ્વાન કર્યું છે કે અચૂકથી આપણે ટીકાકરણ કરાવવું જોઈએ. આપની 45 વર્ષથી વધારની વય થઈ હોય તો આપણે અચૂકથી ટીકાકરણ કરાવવું જોઈએ અને સાથે સાથે આપણે પણ આ કોરોનાની મહામારીથી બચીએ અને સાથે અન્ય રીતે પણ આપણે કોઈ જગ્યાએ સંક્રમિત ના થઈએ એ માટે અહીંયા જનજાગૃતિનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં હિમાલયના ફ્લેટના રહીશો ભેગા થયા હતા. એ બદલ હું આ સર્વે ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. સર, ખાસ કોરોના વોરિયર્સ ડોક્ટરોનું પણ આજે સ્વાગત કરાયું છે. આજે જે પ્રમાણેના આરોગ્યની ટીમ હતી, કોરોના વોરિયર્સ તરીકે આપણે ફ્રન્ટલાઇનર તરીકે એમને ગણીએ છીએ, એ લોકોને પણ બિરદાવ્યા એટલા માટે કારણ કે જ્યારથી પણ આ કોરોનાની મહામારી પ્રસરિત થઈ ત્યારથી એ સતત કાર્યશીલ રહ્યા છે. અને આજે પણ તમે જોઈ રહ્યા છો કે એ પોતે જે બહેનો આવી છે એ પોતે આજે ટીકાકરણ કરી રહી છે, કે જેની અંદર એ પોતે પણ જાણે છે કે આ ટીકાકરણની અંદર કોઈ સંક્રમિત વ્યક્તિ કોઈ આવ્યો હોય તો એ પોતે પણ સંક્રમિત થઈ શકે છે. એટલે આજે એમને બિરદાવ્યા એમને, અને સોસાયટીના સભ્યો અને કાઉન્સિલરોએ એમને ધન્યવાદ આપ્યા અને સાથે સાથે અમે પણ ધન્યવાદ આપ્યા કે આવું કામ, ઉમદા કામ આપ કરી રહ્યા છો, હર હંમેશા કરતા રહો એવી અમને શુભેચ્છાઓ.